નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ રિપોર્ટ માં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો વાત કરીએ અબ્દુલ કલામ ના જન્મદિવસની. અબ્દુલ કલામ નો જન્મદિવસ 15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમ માં થયો હતો. જેઓ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતના રાષ્ટ્રપતિ પદે 2002 થી 2007 સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્ય પદ્ધતિથી કારણે તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને જન સામાન્યના રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાય છે. જ્યારે અબ્દુલ કલામે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ સેન્ટ જોફ કોલેજ તિરુચલાપલ્લી અને એરોસ્પેસ એન્જિનિયરનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે ચેન્નઈ ખાતેથી કર્યો છે. તેઓ ભારતના એકમાત્ર અવિવાહિત અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ એન્જિનિયર તરીકે સંરક્ષણ અને વિકાસ સંગઠન અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ખાતે કામ કર્યું હતું. એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક ઇન્ડિયા 2020માં ભારતને જ્ઞાન મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે. 1997માં અબ્દુલ કલામે વૈજ્ઞાનિક સંશોધન અને ભારતીય સંરક્ષણ તકનીકીના આધુનિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માન કરવામાં આવ્યા છે. 2012માં તેમનો 89મો જન્મદિવસ યુનાઇટેડ નેશનલ વિશ્વવિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમને 40 વિશ્વવિદ્યાલયમાંથી માનદ ડોક્ટરની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે તેમની ઇસરો અને DRDAમાં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકે સેવાઓ બદલ 1981માં તેમને પદ્મવિભૂષણ અને 1990માં પદ્મવિભૂષણથી નવાજ્યા છે. 2005માં તેમને સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત દરમિયાન દેશને 26મી મેના વિજ્ઞાન દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. 2013માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ પણ જે મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. એપીજે અબ્દુલ કલામે શરૂઆતમાં તેમણે 1958માં DRDOમાં કામ કર્યું હતું. ત્યારબાદ 1963માં ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં જોડાયા હતા. તેમણે રોહિણી સેટેલાઇટને ભ્રમણ કક્ષામાં મૂકવા માટે સેટેલાઇટ લોન્ચ પણ કર્યું હતું. ત્યારે આ સેટેલાઇટ લોન્ચ વેહિકલ 3ના વિકાસમાં ફાળો પણ આપ્યો હતો. તેમણે 1982માં હૈદરાબાદમાં DRDO લેબોરેટરીના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. ભારતના મિસાઇલ પ્રોગ્રામના અધ્યક્ષ અને અવિલ પરિકર જલાઉદ્દીન અબ્દુલ કલામને આજે સંરક્ષણના તકનીક સંશોધન અને આધુનિકરણમાં તેમના અમૂલ્ય અને મૂલ્યવાન યોગદાન બદલ દેશના સૌથી વધુ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. હોમી ભાભાને પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેઓ બીજા વૈજ્ઞાનિક છે. સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર અબ્દુલ કલામ દેશના સફળ સંચાલિત માર્ગદર્શિત વિકાસ કાર્યક્રમ વિકસાવવા માટે સંરક્ષણ સેવાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોને એકસાથે લાવ્યા હતા. કલામ માને છે કે ફક્ત સ્વસહાય દેશની સલામતી અને તકનીકી શક્તિને સુનિશ્ચિત કરે છે. તેમની કેટલીક મહત્વાકાંક્ષી યોજનાઓ જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમાં લાઇટ લડાઈ વિમાન, અર્જુન મુખી યુદ્ધ ટેન્ક અને અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થયો છે. હૈદરાબાદમાં તેમણે સ્વદેશી મિસાઇલો માટે સંકલિત માર્ગદર્શિત વિકાસ કાર્યક્રમની કલ્પના કરી છે. તેમણે એરોસ્પેસ પ્રોગ્રામમાં સ્વદેશી ડિઝાઇન અને વિકાસ અને ઉચ્ચ તકનીક માટે નક્કર પાયો નાખ્યો હતો. કલામ માનતા હતા કે સંરક્ષણ તકનીકનો ઉપયોગ રાષ્ટ્રીય વિકાસ માટેના પ્રયાસો અને સહભાગી ભાગીદારો તરીકે કરવામાં આવી શકે છે. તેમને અનેક યુનિવર્સિટીઓ દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી આપવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રીય પુરસ્કારો ડોક્ટર બીરન રોય સ્પેસ પુરસ્કાર, ઓમપ્રકાશ વિશન પુરસ્કાર, મધ્યપ્રદેશ સરકારના રાષ્ટ્રીય નહેરુ પુરસ્કાર, 1994માં એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના આર્યભટ્ટ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા હતા. પ્રોફેસર વાઈન નયુદ્દુમા મેમોરિયલ ગોલ્ડ મેડલ 1996માં, જીએમ મોદીએ 1996માં વિજ્ઞાન માટે પુરસ્કાર અને 1996માં વિજ્ઞાન અને તકનીકીમાં શ્રેષ્ઠ માટે HK ફિરોદિયા પુરસ્કાર મેળવ્યો હતો. તેમણે 1981માં પદ્મવિભૂષણ અને 1990માં પદ્મવિભૂષણથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કલામ ASI ના વાયરસ પ્રેસિડેન્ટ છે. ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ, ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ બેંગ્લોર અને ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ, ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ બેંગ્લોર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગના માનદ સાથી છે. ભારતના અણુ ઉર્જા કમિશનના અધ્યક્ષ અનિલ કાકોદરાના આગમનથી આ ઘટનાનું મહત્વ પણ ચર્ચિત થયા છે. સેન્ટ પીટર્સબર્ગથી અહીં પહોંચ્યા છે. શ્રી કલામ સચિવશ્રી ઉદ્યોગના કેપ્ટન સાથે બેઠકોની રાઉન્ડમાં હતા ત્યારે સ્વિટ્ઝરલેન્ડે ભારતનું 13મા ક્રમનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને માન્ય રોકાણના સંદર્ભમાં 16મું સ્થાન ધરાવે છે. બંને દેશો વચ્ચે સોના સિવાય દ્વિપક્ષીય વેપાર $1.3 અબજ હતું, જે સ્વિટ્ઝરલેન્ડની તરફેણમાં છે. કલામે CERN ની મુલાકાત પહેલા ભારતીય બાળકો સાથે પણ વાતચીત કરી હતી. તે અહીં રવિવાર સુધી જ રહેશે. ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામ પર પ્રદાન ડોક્ટર ભારતના મિસાઇલ પ્રોગ્રામના અધ્યક્ષ અવિલ પરિકર જલાઉદ્દીન અબ્દુલ કલામને આજે દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન
ભારતના સંરક્ષણ ટેકનોલોજીના વૈજ્ઞાનિક સંશોધન અને આધુનિકરણમાં તેમના અમૂલ્ય અને મૂલ્યવાન યોગદાન બદલ એનાયત કરાયો હતો. ડોક્ટર હોમી બાબાના પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેઓ બીજા વૈજ્ઞાનિક હતા. સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર અબ્દુલ કલામ દેશના સફળ સંકલિત મહાદેશી વિકાસ કાર્યક્રમ વિકસાવવા માટે સંરક્ષણ એ આ તો આવી ગયું છે. ધી રોયલ સોસાયટી યુકેની નેશનલ એકેડમી ઓફ સાયન્સ રાષ્ટ્રપતિ એપીજીને રાજ ચાન્સ મેડલ એનાયત કરાયા છે. અબ્દુલ કલામ ભારતમાં વિજ્ઞાનના પ્રમોશન માટેના અસાધારણ ફાળાને માન્યતા આપતા એવું કહેવામાં આવ્યું છે કે કલામ રાજ્યના વડાઓને આપવામાં આવેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીજા કલાકાર કલામ હતા. 1998માં જાપાનના સ્માર્ટ ઇકીહોટોને આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કલામે એ સમયે ભારતનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના રોકાણમાં ઘરમૂળથી વધારો થયો છે ત્યારે ભારતે વિકસિત દેશોમાંથી વિકાસશીલ રાષ્ટ્રમાં રૂપાંતર કરવા માટે તેમણે રોડ મેપ તૈયાર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. રોયલ સોસાયટીના અધ્યક્ષ માર્ટિન રીસે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક હોવાને કારણે તેમણે તેમના દેશમાં વૈજ્ઞાનિક વિકાસમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. 27 જુલાઈ 2015ના દિવસે હૃદયરોગના હુમલાને કારણે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિંગોલ ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું અવસાન થયું હતું. તો આજના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.